માં ચાલી રહ્યું માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ થયું છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓને લઈને કમિટીની રચના કરવામાં આવી છે. તો ગાંધીનગરમાં ઘણા દિવસોથી ચાલતું હતું આ આંદોલન. પડતર માંગોને લઈને માજી સૈનિક સંગઠનના પ્રમુખ ઉપવાસ પર બેઠા હતા. પડતર મુદ્દાઓ ઉપર સરકારે કમિટી બનાવવાની તૈયારી દર્શાવી છે. પડતર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવાની સરકારે ખાતરી પણ આપી. સરકારે ખાતરી આપતા માજી સૈનિકોએ આંદોલન સમેટી લીધું. ગુજરાતમાં ચાલી રહેલું માજી સૈનિકોનું આંદોલન હવે પૂર્ણ થઈ ગયું છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓને લઈને કમિટીની રચના કરવામાં આવી છે. ગાંધીનગરમાં ઘણા દિવસોથી ચાલતું હતું માજી સૈનિકોનું આંદોલન. પડતર માંગોને લઈને માજી સૈનિક સંગઠનના પ્રમુખ ઉપવાસ પર બેઠા હતા. પડતર મુદ્દાઓ ઉપર સરકારે કમિટી બનાવવાની તૈયારી પણ દર્શાવી છે. પડતર પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવાની સરકારે ખાતરી આપી છે. સરકારે ખાતરી આપતા માજી સૈનિકોએ પોતાનું આંદોલન હાલ પૂરતું સમેટી લીધું છે. તો ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી માજી સૈનિકોનું આંદોલન ચાલતું હતું, જેનો હવે અંત આવ્યો છે. સંવાદદાતા દીક્ષિત જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે. જણાવશો કે ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી માજી સૈનિકો આંદોલન કરી રહ્યા હતા, પરંતુ હવે આ આંદોલનનો અંત આવ્યો છે. બિલકુલ, માજી સૈનિકોના આંદોલન સમેટવાની જાહેરાત છે તે કરવામાં આવી છે. સરકાર સાથે મંત્રાલય અને એસીએસ કક્ષાના અધિકારીઓની કમિટી બનાવી છે. 5 અધિકારીઓની આ કમિટી બનાવી છે, જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ કમિટીના અધ્યક્ષ રહેશે, તો મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગના, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ અને જે સૈનિકો હતા પૂર્વની જે માંગ છે, આ તમામ માંગને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવશે અને તેના ઉપર જે ચર્ચા વિચારણા કરવામાં આવીને સરકાર સાથે પણ ગહન ચર્ચા અથવા એસી કક્ષાના જે અધિકારીઓની કમિટી પણ બનાવવામાં આવી છે. ત્યારે આ કમિટી છે તે એક રિપોર્ટ આપશે અને ત્યારબાદ ફરીથી એક વખત સૈનિકો સાથે બેઠક થશે અને જે સુલે સમજૂતીથી રસ્તો કાઢવામાં આવે તેવો પ્રયત્ન સરકાર દ્વારા પણ થયો અને તેની સાથે જ માજી સૈનિકોનું પણ આંદોલન છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું. એમાં એક માજી સૈનિકનું મૃત્યુ પણ થયું હતું. જ્યારે હવે પછી કોઈ મોટી ઘટના ન બને અને શાંતિ જેનો રસ્તો કઈ નીકળે તે રીતે સમાધાન કરી વલણ છે તે અત્યારે બહાર કઢાયું છે. તમામ માહિતી બદલ આપનો આભાર. ગાંધીનગરમાં છેલ્લા ઘણા દિવસોથી માજી સૈનિકો આંદોલન કરી રહ્યા હતા અને સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા હતા. પોતાના જે જૂના પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવા માટે તેઓ સરકાર સામે મોરચો માંડ્યો હતો, પરંતુ હવે અંતે આ માજી સૈનિકોનું આંદોલન પૂર્ણ થઈ ગયું છે. માજી સૈનિકોના 14 મુદ્દાઓને લઈને સરકારે કમિટીની રચના કરી છે. ગાંધીનગરમાં ઘણા દિવસોથી ચાલતું હતું આ આંદોલન. પડતર માંગોને લઈને માજી સૈનિકો સંગઠનના પ્રમુખ છે તે ઉપવાસ ઉપર પણ બેઠા હતા. પડતર મુદ્દાઓ ઉપર સરકારે કમિટી બનાવવાની તૈયારી દર્શાવી છે.